नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 गुजराती माध्यम में आपनु फरी एक बार स्वागत छे। मित्रों, आपणे चैप्टर नंबर 10 जोता था, सदिशनु बीजगणित, जेनी अंदर आपणे भाग 2 में अमुक एक्जाम्पल जोया था स्वाध्याय 10.1 ने अनुरूप, के जे सदिश कोने कहेवाय, अदिश राशि कोने कहेवाय ए एक्जाम्पल। ત્યારબાદ આપણે થોડીક થિયરી પણ જોઈ હતી કે સદિશનો સરવાળો કેવી રીતે થાય, સદિશમાં અદિશ ગુણાકાર કેવી રીતે થાય અને સદિશનો એકમ સદિશ કેવી રીતે મળે। આ ત્રણ થિયરીને અનુરૂપ અને દિક કોસાઇન એ આટલી થિયરીને અનુરૂપ આપણે આજે એક્ઝામ્પલ ગણવાના છીએ, બરાબર। તો શરૂઆત કરીએ સૌ પ્રથમ કે સદિશ, સમાન સદિશના એક્ઝામ્પલ છે સૌ પ્રથમ। તો સમાન સદિશ કોને કહેવાય, તો કે સદિશ એ અને સદિશ બી, ધારો કે એક સદિશ એ છે બીજો સદિશ બી છે, બંને સમાન ક્યારે કહેવાય, તો કે આવી રીતનું હોય તો એ અને બી, અને આ બંનેની દિશા પણ સમાન હોય અને એ બંનેના માન પણ સમાન હોય, બરાબર છે। તો આપણે આને શું કહેશું, એને કહેશું આપણે સદિશ, સમાન સદિશ। તો સમાન સદિશનો પહેલો એક્ઝામ્પલ છે આપણી એક્સરસાઇઝ નંબર 2માં, એટલે કે 10.2માં ઉદાહરણના અને એક્સરસાઇઝના, એટલે કે 10.2ના બધા જ એક્ઝામ્પલ આપણે નાખી દઈશું એક્સરસાઇઝ નંબર 2માં, અને બધા એક સરખા એક્ઝામ્પલ આપણે લાઇનસર ગણવા માંડશું। તો સૌ પ્રથમ જોઈએ એક્ઝામ્પલ નંબર 1, શું કહે છે એમાં, તો કે જો સદિશ એ આપેલો છે, એટલે કે એક્ઝામ્પલ નંબર 1 એમાં સદિશ એ બાર તમને આપેલો છે, એ બરાબર શું છે, તો અહીંયા છે એક્સ આઈ વત્તા 2J વત્તા ઝેડ કે, અને બી સદિશ બી શું આપેલો છે, તો કે બી આપેલો છે અહીંયા 2I વત્તા YJ વત્તા કે, અને આ બંને કેવા છે, સમાન સમાન છે, એટલે કે એ બરાબર બી હોય તો એક્સ વાય અને ઝેડ શોધો। હવે જો સમાન સદિશ હોય તો એ બંનેના એક્સ ઘટક, વાય ઘટક અને ઝેડ ઘટક કેવા હોય, સમાન, બરાબર છે। તો આને સરખાવી દો, સરખાવી દો, એટલે આ શું થશે, આ થવાના એક્સ આઈ વત્તા 2J વત્તા ઝેડ કે બરાબર અહીંયા આવશે 2I વત્તા YJ વત્તા કે। હવે એક્સ બરાબર શું થશે, તો કે એક્સ બરાબર 2, વાય બરાબર કેટલા થવાના, તો કે વાય બરાબર 2, અને ઝેડ બરાબર કેટલા થવાના, 1। તો આ તમારો જવાબ કેવી રીતે થયું, તો કે સરખાવતા, સમાન હોય તો સરખાવી દો, આઈ જે અને કે, આઈ એટલે કે એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ, જે એટલે કે વાય અક્ષની દિશાનો એકમ સદિશ, અને કે એટલે કે ઝેડ અક્ષની દિશાનો એકમ સદિશ, બરાબર છે। તો આ તો તમારો એક્ઝામ્પલ નંબર 1 સાવ સેલો એક્ઝામ્પલ છે, સેમ એના જેવો જેવો એક્ઝામ્પલ નંબર 4 જુઓ, તો શું કહે છે નંબર 4, કે સદિશ આપેલા છે, આપણે નામ આપી દઈએ કે પહેલું સદિશ છે એ, સદિશ એ બાર બરાબર કેટલા છે, તો કે 2I વત્તા 3J, અને સદિશ બી બરાબર કેટલા છે, એક્સ આઈ વત્તા YJ, મેં નામ આપી દીધા આને, અને આ બંને સમાન થાય તેવી એક્સ અને વાયની કિંમત શોધો, તો કે આ બંને સમાન ક્યારે થાય, તો કે આવી રીતના હોય ને તો બંને સમાન થાય, એટલે કે એ બરાબર કેટલા છે, તો કે 2I વત્તા 3J બરાબર, બી બરાબર કેટલા છે, તો કે એક્સ આઈ વત્તા YJ, અને આ બંને સમાન થાય એટલે કે સરખા હોય તો એક્સ અને વાયની કિંમત શું હોય, તો સરખાવી દો, તો એક્સ બરાબર 2 હોય તો સમાન હોય, અને વાય બરાબર 3 હોય તો આ બંને સદિશ કેવા હોય, સમાન સદિશ થાય તેમ કહેવાય, બરાબર છે। પછી સદિશનું ગોતવાનું આવે માન, સદિશનું માન કેવી રીતે મળે, તો આપણે કીધું હતું કે જો થિયરી, આપણી થિયરીમાં આપણે કીધું હતું કે જો આર બાર બરાબર એ આઈ વત્તા બી જે વત્તા સી કે, અથવા તો અહીંયા આપણે આપી દઈએ એક્સ વાય અને ઝેડ, આવો કોઈ સદિશ હોય આર બાર બરાબર અને એનું માન ગોતવાનું થાય,
तो शू करवानू, तो के वर्गमूल में एक्स वर्ग वत्ता वाय वर्ग वत्ता जेड वर्ग आ एनु सूत्र आपणे आनी पहेलाना वीडियो में डिस्कस करेलू हतू, जे अहींया बीजी वार पण डिस्कस करी दीधुं, बराबर छे। अने आनु मान गोतवानू आ सूत्र छे, तो आपणो एक्जाम्पल नंबर त्रण, नंबर त्रण तमे जोशो तो जुओ तो शू कीधुं छे, तो के नीचे आपेला सदिशोनी माननी गणतरी करो। तो चलो आपणे अत्यारे अहींया एक्जाम्पल नंबर त्रण गणीए। नंबर त्रण जो तो शू कीधु छे, एमां त्रण एक्जाम्पल छे, आपेला सदिशोना माननी गणतरी करो। आर बार नी जग्याए आर ने घरे शू आपेलू छे, ए बी अने सी, बराबर छे। चाल गोतीए, तो के नंबर वन एक्जाम्पल एमां ए बराबर केटला आपेला छे, तो के ए बराबर अंदर आपेला छे आई वत्ता जे वत्ता के। मित्रों आने आम पण आपेला होय घणी वार, वन वन वन, तो पण आ वस्तु एनी एज थई, बराबर। चल तो आ ए बराबर मारे गोतवुं छे शू, आनो मान, एटले के ए बार एनो मान बराबर शू थाय, वर्गमूळ में एक नो वर्ग वत्ता एक नो वर्ग वत्ता एक नो वर्ग, एटले के वर्गमूळ में वन प्लस वन प्लस वन, एटले आ थशे वर्गमूळ में त्रण। बीजो एक्जाम्पल बी बराबर जो, तो केटला आपेला छे बी बराबर, आपेला छे અહીંયા આપેલા છે ટુ આઈ માઇનસ સેવન જે માઇનસ થ્રી કે, એનો માન બરાબર વર્ગમૂળમાં શું થશે અહીંયા, બેનો વર્ગ વત્તા માઇનસ સાતનો વર્ગ માઇનસ ત્રણનો વર્ગ, અને આમ પણ લખી શકાય હો, ટુ માઇનસ સેવન માઇનસ થ્રી બિંદુ સ્વરૂપે। ચલો આનો માન ગોતીએ તો શું થશે, તો કે બેનો વર્ગ ચાર માઇનસ સાતનો વર્ગ સત્યો સત્યો ઓગણપચાસ વત્તા ત્રણનો વર્ગ નવ, નવ ને નવ ઓગણપચાસ ને નવ થશે અઠાવન, અઠાવન અને ચાર આ થવાના વર્ગમૂળમાં બાસઠ। તો આ તમારો જવાબ છે, સાવ સહેલું। ચાલ એના પછીનું નંબર ત્રણ સી, સી બરાબર કેટલા આપેલા છે, સી બરાબર આપેલા છે વન અપોન રૂટ થ્રી આઈ વત્તા વન અપોન રૂટ થ્રી જે માઇનસ વન અપોન રૂટ થ્રી કે, અને આમ પણ લખી શકાય વન અપોન રૂટ થ્રી વન અપોન રૂટ થ્રી અને માઇનસ વન અપોન રૂટ થ્રી, બરાબર। અને આનો માન ગોતવાનો થાય તો શું કરવાનું, વર્ગમૂળની અંદર પહેલાનો વર્ગ બીજાનો વર્ગ અને ત્રીજાનો વર્ગ, એટલે કે વર્ગમૂળમાં વન અપોન રૂટ થ્રી એનો વર્ગ વન અપોન રૂટ થ્રી એનો વર્ગ અને વત્તા માઇનસ વન અપોન રૂટ થ્રી એનો વર્ગ, બરાબર આનો જવાબ આવશે વન બાય થ્રી પ્લસ વન બાય થ્રી પ્લસ વન બાય થ્રી, આમાં ત્રણ લસા લ્યો એટલે વન પ્લસ વન પ્લસ વન અહીંયા વર્ગમૂળ, એટલે આ થશે ત્રણના છેદમાં ત્રણ, ત્રણ એકા ત્રણ ઉડી જાય વર્ગમૂળ એક, જવાબ શું આવશે આનો, એક। તો આ તમારો જવાબ થયો માન, બરાબર છે। મિત્રો મેં તમને કીધું હતું કે જેનો માન એક હોય એને શું કહેવાય, એકમ સદિશ કહેવાય, એટલે કે આ આપણને આપેલો છે એ એકમ સદિશ છે તેમ કહેવાય, બરાબર। એકમ સદિશમાં બીજો પણ એક ટોપિક આવશે, એ જ્યારે ટોપિક આવશે ત્યારે આપણે એમાં ડિસ્કસ કરીશું, અને પછીનો નેક્સ્ટ ટોપિક એ જ છે એકમ સદિશનો, પણ આપણે જે વચ્ચે એક્ઝામ્પલ નંબર બે બાકી રાખ્યો પહેલાં એ પૂરો કરી લઈએ, બરાબર। ચલો એક્ઝામ્પલ નંબર બે જુઓ, તો નંબર બેમાં રકમ શું કહે છે આપણને, કે જો સદિશો એ અને બી આપેલા હોય તો એનો માન અને બીનો માન બંને સરખા થાય છે, ચેક કરવાનું કીધું છે આપણને, અને એ અને બી શું સમાન સદિશ છે તેમ પૂછેલું છે આપણને, માન સમાન છે। જોઈએ પહેલાં એક્ઝામ્પલ જોઈએ, નંબર બે જુઓ તો શું આપેલું છે તમને અહીંયા, તો કે એ બાર એટલે કે સદિશ એ આપેલો છે, કેટલો છે અહીંયા આઈ વત્તા ટુ જે, અને એનો માન, આનો માન શું થાય, તો કે વર્ગમૂળમાં એકનો વર્ગ વત્તા બેનો વર્ગ ચાર, એટલે આ થવાનો વર્ગમૂળ પાંચ। હવે બી જોઈએ,
बी केटला आपेला छे तो के ए आपेला छे तमने अहींया 2i वत्ता जे अने एनो मान शू थवानो तो के वर्गमूल में 2 नो वर्ग 4 वत्ता 1 एटले आ केटला थशे वर्गमूल में 5। आने कही दो परिणाम नंबर 1, आने कही दो परिणाम 2 तो के 1 अने 2 परथी शू कहेवाशे तो के बन्ने ना मान केवा छे समान छे, बन्ने सदिशना मान समान छे। पण शू बन्ने सदिश समान छे खरा, એટલે કે a બાર બરાબર b બાર આવું થાય ખરા? જો તો શું થાય તો કે આ થશે 2i વત્તા j અને આ સોરી i વત્તા 2j, i વત્તા 2j અને b ની કિંમત કઈ છે તો કે 2i વત્તા j, આ બંને સરખા છે તો કે ના, અહીં સહગ અહીં સહગુણકો i અને j ના, i અને j ના सहगुणको समान नथी, समान नथी, माटे दिशा समान नथी, माटे सदिशो समान नथी, एटले के समान सदिश नथी तेम कहेवाय। છે સાવસેલા એક્ઝામ્પલ, કંઈ જ અઘરું છે નહીં, બરાબર છે? પછી મિત્રો આપણે વાત કરી હતી કે આની અંદર જોવા જશો તમે તો આ સદિશમાં અહીંયા આ એક્સ વાય અને ઝેડ એને શું કહેવાય, એક્સ વાય ઝેડને આપણે કહેતા હતા અદિશ, અને એની સાથે જે આઈ ગુણાયેલો છે તો આ જે આને કહેવાય સદિશ, આ સદિશોનો શું થતા હતા પછી અહીંયા સરવાળો, એ સરવાળો પણ આપણે અહીંયા આગળ ગણવાનો છે, બરાબર છે? ચાલો તો એ સરવાળો અને એ સદિશ અદિશ કોને કહેવાય એ એક્ઝામ્પલ નંબર 5 અને 6, તો એના પછીનો આપણે એક્ઝામ્પલ નંબર 5 અને 6 જોઈએ। તો નંબર 5 શું કીધું છે તો કે જો સદિશનું પ્રારંભ બિંદુ, તમને પ્રારંભ બિંદુ આપેલું છે 2i અને અંત્યબિંદુ આપેલું છે કેટલું આપેલું છે -5, -7 હોય તો તેના અદિશ અને સદિશ જણાવો। અદિશ સદિશ શું કહેવાય આપણે ડિસ્કસ કરી લીધું, બરાબર છે? ચલો એક્ઝામ્પલમાં જોઈએ તો કે પહેલી વસ્તુ તો એ નંબર 5 તમને શું આપેલું છે પહેલા તો કે સદિશનું પ્રારંભ બિંદુ, પ્રારંભ બિંદુ કયું છે તો કે 2, 1 અને અંત્યબિંદુ કયું છે, અંત્યબિંદુ છે -5 અને 7, બરાબર? અને આનો આપણે સદિશ ગોતવાનો છે તો આપણે કહી દઈએ કે આ બિંદુ જે છે એ એ બિંદુ છે અને આ બિંદુ કયું છે બી, એટલે મારે સદિશ ગોતવો છે એ થી બીનો, એટલે કે જ્યાં એ છે મારું પ્રારંભ બિંદુ અને બી છે અંત્યબિંદુ, અને આ કેવી રીતે મળશે મને, આ મળશે અંત્યબિંદુ માઇનસ પ્રારંભ બિંદુ, બરાબર છે? પણ આને કેવા લેવામાં, આઈ જે વાળા લેવાના, એટલે આને આમ રીતે લખી શકાય 5i + 7j, જો ત્રીજું હોત તો ઝેડ પણ એટલે કે k પણ અહીંયા આપણે ઉમેરી દેત, માઇનસ આ થવાના 2i + j, ખ્યાલ આવે છે? અને પછી આપણે જેમ બાદબાકી કરીએ છીએ એમ બાદબાકી કરી નાખવાની, આઈ આઈ ની બાદબાકી -5 -2i + 7 -1 j, અહીંયા પ્લસ છે પણ કેમ માઇનસ, કારણ કે આ નિશાની બાદબાકીની છે એટલા માટે, એટલે આ જવાબ આવશે -7i + 6 j। હવે અહીંયા સદિશ કોણ થયું અને અદિશ કોણ થશે તો આપણે કીધું તે પ્રમાણે કે આ જે -7 જે છે અને -6 એ શું થવાના, અદિશ થવાના, પહેલાં અદિશ લખી નાખીએ આપણે કે અદિશ શું છે -7 અને -6, અને હવે સદિશ કોણ છે તો કે સદિશ છે -7i આખું પદ, આ જે -7i જે છે આખું પદ અને 6j એ શું છે મારા માટે અહીંયા સદિશ, એટલે આ છે 6j। તમે આવી રીતનું ટેબલ પણ બનાવી શકો સદિશ અને અદિશનું,
બરાબર. ચાલો આ તમારો જવાબ છે, સાવ સહેલું, અઘરું આમાં કંઈ જ છે નહીં. ચાલો હવે છે ધીમે 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 આપણે અઘરા તરફ જઈએ છીએ. નંબર છ, અઘરું તો નથી, સહેલું જ છે, પણ આઈએમપી કહી શકાય એવું છે. નંબર છ, નંબર છ કરાવતા પહેલાં બે એક્ઝામ્પલ કરાવી દઈશ કે જેમ મેં અહીંયા લખ્યા નથી, પણ આપણે એનું ખાલી ડિસ્કસ કરી લઈએ. તમારી સ્વાધ્યાયમાં, તમારી ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાય 10.2માં એક્ઝામ્પલ નંબર બીજો અને ત્રીજો છે. એ સ્વાધ્યાય 10.2માં એક્ઝામ્પલ નંબર બીજો અને ત્રીજો શું કહે છે? તો કે એવું કહે છે કે સમાન માપવાળા બે ભિન્ન સદિશો આપો. આપણે જેમણા એક્ઝામ્પલ જોયો, કયું? તો કે સમાન માપ, માપ સમાન હતું પણ સદિશો કેવા હતા? બંને ભિન્ન હતા. તો આપી દઈએ ઉદાહરણ, તમે તમારી મેળાએ કોઈ પણ ઉદાહરણ બનાવી શકો. આઈ વત્તા જે વત્તા ટુ કે, અને બીજો સદિશ લઉં બી, આ હું લઈશ, એ લઈશ ટુ આઈ વત્તા જે વત્તા કે. જુઓ તો આ બધા સદિશ સમાન છે? ના, સમાન નથી. પણ એનો માન ગોતીશ તો જો તો શું થશે? તો કે એકનો વર્ગ એક, એકનો વર્ગ એક, બેનો વર્ગ ચાર, આ થવાનું વર્ગમૂળમાં છ. આનો માન ગોતું તો શું થવાનું? વર્ગમૂળમાં બેનો વર્ગ ચાર, એક વત્તા એક, વર્ગમૂળમાં છ. જુઓ તો બંનેના માન કેવા થયા? સમાન. બરાબર છે? તો આ એક એક્ઝામ્પલ થયો. કયો એક્ઝામ્પલ? તો કે આ રીતનો, કે આ બે સદિશો એવા છે કે જે સદિશોના માન સમાન છે પણ બંને સદિશ સમાન સદિશ નથી. બરાબર? ચાલો એના પછીનું બીજું કીધું છે, તો કે જેની દિશા સમાન હોય એવા બે ભિન્ન સદિશો બતાવવાના કીધા છે. દિશા બંનેની કેવી છે? સમાન. બરાબર? હવે એવા સદિશ બતાવવાના હોય એટલે શું કરવાનું આપણે? તો કે ધારો કે પહેલાં અહીંયા એ બાર લઈ લઈએ. એ બાર બરાબર કેટલો છે? તો કે આઈ વત્તા જે વત્તા કે. તો બી બાર શું થાય? ટુ આઈ ટુ જે અને ટુ કે. કેમ? તો કે આ બંનેમાં બધામાંથી બે કોમન લઈ લો એટલે આ શું થઈ જાય? આઈ વત્તા જે વત્તા કે. દિશા તો એની જ થઈ ને, પણ શું થયું? તો કે એને બે વડે ગુણી જાય એટલે કે આ શું થયું? એનો અદિશ ગુણાકાર. બરાબર છે? આગળ કંઈ ગુણાયેલું હોય સંખ્યા તો એને શું કહેવાય? અદિશ. અને જ્યાં ત્રણેય જો ભેગા આવે એક્સ વાય ઝેડ તો એને શું કહેવાય? સદિશ. આટલો રીતનો ડિફરન્સ આપણે પાડી શકીએ ખરા. બરાબર છે? તો આ બે એક્ઝામ્પલ મારે અહીંયા લખવાના રહી ગયા હતા, એ બે એક્ઝામ્પલ તમે અહીંયા અંદર આગળ એડ કરી દેજો. એટલે આ એક્ઝામ્પલ નંબર 14 અને 15 એ બે એક્ઝામ્પલ અહીંયા પૂરા થઈ જાય. બરાબર છે? ચાલો ત્યાર પછીનો અગત્યનો ટોપિક છે સદિશના સરવાળા. સદિશના સરવાળા કેવી રીતે કરવાના આપણે? તો સદિશના સરવાળા એટલે કે પહેલાં પહેલાં પદની બાદ બાકી, એટલે કે આ આય વાળા પદની બાદ સરવાળો, જે જે વાળા પદનો સરવાળો અને કે કે વાળા પદનો સરવાળો. સરવાળો એટલે હકીકતમાં થાય છે શું? તો કે આવી રીતનું થાય છે. ધારો કે એક સદિશ એ છે, આ બીજો સદિશ બી છે, તો આ જે થાય સદિશ આને કહેવાય સદિશ એ વત્તા સદિશ બી. બાદ બાકી એવું જ છે. અહીંયા નીચે આ છે માઇનસ બી, અને આ તમે ગોતો તો આ કહેવાય એ માઇનસ બી. બરાબર? સરવાળો કરીએ એટલે કે સરવાળો કરો, કે આઈ આઈનો સરવાળો, જે જેનો સરવાળો, કે કેનો સરવાળો, જેમ આપણે હમણાં અહીંયા એક એક્ઝામ્પલમાં જોયું હતું, મારા ખ્યાલથી એક્ઝામ્પલ નંબર 5માં. બરાબર છે? શું કર્યું હતું આપણે? અંતિમ બિંદુ માઇનસ પ્રારંભ બિંદુ, એવી રીતનું. બરાબર? ચલો અહીંયા પણ આપણે એવું જ કરીએ છીએ. સરવાળો, સરવાળો એટલે કે આઈ આઈનો સરવાળો, જે જેનો સરવાળો અને કે કેનો સરવાળો કરવાનો છે. એક્ઝામ્પલ નંબર 6 જુઓ તો શું આપેલું છે. નંબર 6 કે સદિશ આપેલા છે એ બી અને સી, એ ત્રણેયનો સરવાળો કરવાનો કીધો છે. તો કે સદિશ એ બરાબર કેટલા આપેલા છે? જુઓ તો અહીંયા આપેલા છે આઈ માઇનસ ટુ જે વત્તા કે. બી બરાબર કેટલા આપેલા છે? માઇનસ ટુ આઈ વત્તા ફોર જે વત્તા ફાઈવ કે.
અને સી પણ આપેલા છે સી બરાબર કેટલા આપેલા છે આઈ માઇનસ સિક્સ જે માઇનસ સેવન કે એનો સરવાળો કરો સરવાળો કરીએ એટલે કે અહીંયા એ વત્તા બી વત્તા સી એ એટલે કે અહીંયા થશે આઈ માઇનસ ટુ જે વત્તા કે હવે બી એટલે કે માઇનસ ટુ આઈ વત્તા ફોર જે વત્તા ફાઈવ કે અને છેલ્લે આવશે સદીશ સી આઈ માઇનસ સિક્સ જે માઇનસ સેવન કે બરાબર ચલો આઈ આઈનો સરવાળો એટલે અહીંયા છે વન માઇનસ ટુ વત્તા વન આઈ હવે જે જેનો સરવાળો માઇનસ ટુ વત્તા ચાર માઇનસ છ અહીંયા જે હવે કેનો સરવાળો વન કંઈનો હોય તો એક તો કહેવાય એક વત્તા પાંચ ઓછા સાત અને આ કે જો તકલા થવાના તો કે વન પ્લસ વન ટુ ટુ માઇનસ ટુ એટલે કે ઝીરો આઈ આ કેટલા થવાના તો કે આ થવાના છ ને બે આઠ આ થશે માઇનસ ચાર જે અને આ થવાના માઇનસ વન કે તો આ તમારો જવાબ માઇનસ ફોર જે માઇનસ કે આ શું થયું તો કે એ બી અને સદીશ સી એ ત્રણેયનો સરવાળો બરાબર છે કે માઇનસ ફોર જે માઇનસ કે આ સરવાળો છે સાવ ચાલો ચાલો સરવાળો પત્યા બાદ બાદબાકી પણ એવી રીતે કરવાની છે આઈ આઈની બાદબાકી જે જેની બાદબાકી અને કે કેની બાદબાકી ત્યારબાદ એક નાનકડો ટોપિક છે એ છે એકમ સદીશ એકમ સદીશ કોને કહેવાય હવે એકમ સદીશ એટલે કે જેનું માન શું હોય એક અને એને આવી રીતે દર્શાવાય એક એપ વડે કોઈપણ સદીશ જે છે એનું માન શું હોય એક અને દર્શાવાય કેવી રીતે એને એક એપ પણ તમને કીધું હોય કે ધારો કે કોઈ એક સદીશ છે એ આ દિશાનો જ એકમ સદીશ ગોતો હવે આપણને એકમ સદીશ એટલે શું તો કે એક્સ વાય અને ઝેડ અહીંયા વન ઝીરો ઝીરો આઈ આની જ ખબર છે આ જે અને કે આ છે ઝીરો વન ઝીરો આ છે જેમ્સ બોન્ડ ઝીરો ઝીરો વન બરાબર આ ત્રણ સદીશની જ ખબર છે ત્રણ એકમ સદીશ પણ ખરેખર આ દિશાનો કોઈ પણ સદીશનો એકમ સદીશ તમને ગોતવાનો કઈ દિશાનો તો શું કરવાનું એના માન વડે એને ભાગી દો એટલે તમને જે મળે એ શું કહેવાય એકમ સદીશ કહેવાય આ દિશાનો આપણે આ ટોપિક પર આની પહેલાં નાનકડી એવી ચર્ચા કરી હતી જો ના કરી હોય તો અત્યારે ચર્ચા સમજી લ્યો કે આને એકમ સદીશ પાછું એ તો ખરું જ કે આજે તમને મળે પરિણામી એને એક એપ કહેવાય અને અહીંયા આનો તમે માન ગોતશો તો એનો માન તમને હંમેશા એક મળશે એકમ સદીશની ખાસિયત જ એ કે જેનો માન શું હોય એક હોય બરાબર છે તો આ એક્ઝામ્પલ નંબર છ આપણે અહીંયા પૂરો કર્યો અને હવે એક્ઝામ્પલ નંબર સાત અને આઠ બંને એક સરખા જ છે શું કીધું છે બંનેમાં એક જ વસ્તુ છે કે સદીશ એ આપેલો છે અને આ દિશાનો એકમ સદીશ શોધો આમાં પણ સદીશ આપેલો છે અને એ દિશાનો એકમ સદીશ ગોતવાનો કીધો છે તો ચલો આપણે એક્ઝામ્પલ નંબર સાત અને એક્ઝામ્પલ નંબર આઠ એ બંને એક્ઝામ્પલ એક સાથે ગણી નંબર સાત સદીશ આપેલો છે એ બરાબર આઈ વત્તા જે વત્તા ટુ કે આઈ વત્તા જે વત્તા ટુ કે અને આ દિશાનો એકમ સદીશ ગોતવાનો છે એટલે કે મારે શું કરવાનું તો કે એના માન વડે ભાગી દેવાનું તો કે પહેલાં એનું માન ગોતી લ્યો તો એ શું થવાનું વર્ગમૂળમાં એકનો વર્ગ એક એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર એટલે કે વર્ગમૂળમાં છ બરાબર છે ચાલો હવે એના માન વડે ભાગો એટલે કે એની દિશાનો એકમ સદીશ એ કેપ
बराबर शू थाय एना मान वड़े भागी दियो। हवे आ शू थवानू तो के आ थवानू आई वत्ता जे वत्ता टू के एने एना मान वड़े भागी दो एटले आ शू थवाना वर्गमूळ छ एटले के वन अपॉन रूट सिक्स वन अपॉन रूट सिक्स अने वन अपॉन रूट सिक्स रूट सिक्स बधाना छेदमां आपी दीधा एटले के आई जे अने के आ रीतनू थाय। अथवा तो तमे आने आवी रीतनू पण लखी शको के वन वन टू अने आनू मान आवशे वर्गमूळमां छ એટલે કે આને પણ તમે વન વન ટુને દરેકના છેદમાં વર્ગમૂળમાં છ લખો, સોરી અહીંયા ટુ આવશે બરાબર, એટલે આ થશે વન અપોન રૂટ સિક્સ આઈ વન અપોન રૂટ સિક્સ જે અને વન અપોન રૂટ સિક્સ કે, એટલે કે આનું પણ બિંદુ આવું જ બનશે વન અપોન રૂટ સિક્સ વન અપોન રૂટ સિક્સ અને ટુ અપોન રૂટ સિક્સ આવી રીતનું સેમ આના જેવું ને જેવું। નંબર આઠ જુઓ તો શું કહે છે, નંબર આઠમાં એ બરાબર ટુ આઈ પ્લસ થ્રી જે પ્લસ કે આ દિશાનો એકમ સદિશ, તો પહેલાં એનું માન ગોતી લેવાનું, આનું માન શું થાય તો કે વર્ગમૂળમાં બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ એકનો વર્ગ એક એટલે કેટલા થવાના વર્ગમૂળમાં ચૌદ, અને આનો એકમ સદિશ એટલે કે એ કેપ એટલે કે સદિશના છેદમાં એનો માન, સદિશ કેટલો હતો તો કે ટુ આઈ થ્રી જે વત્તા કે એના છેદમાં એનું માન કેટલું આવ્યું હતું વર્ગમૂળ ચૌદ, એટલે કે બેના છેદમાં વર્ગમૂળ ચૌદ પહેલો ઘટક વત્તા ત્રણના છેદમાં વર્ગમૂળ ચૌદ આ બીજો ઘટક એટલે કે જે અને વત્તા વન અપોન વર્ગમૂળમાં ચૌદ ત્રીજો ઘટક એટલે કે, તો આ થઈ ગયો તમારો એકમ સદિશ। તમે આનો માન ગોતશો, આજે જવાબ આવ્યો આ એકમ સદિશ છે આનો માન ગોતશો તો એ જવાબ તમને કેટલો આવશે વન, યાદ હોય તો મેં તમને કીધું હતું કે આ જે સદિશ જે છે આ એકમ સદિશ છે, શું કામ, કારણ કે આનો માન કેટલો આવે છે અહીંયા એક આવે છે એટલા માટે બરાબર છે। ચાલો તો આ રીતના તમારા એક્ઝામ્પલ નંબર સાત અને આઠ પૂરા થયા। હવે સાત અને આઠ એક્ઝામ્પલ સુધીનું જ હતું, હવે જે એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાય એ એક્ઝામ્પલ સાચા નવ દસ અગિયાર બાર અને તેર જો શું કહે છે અહીંયા એકમ સદિશના જ છે, નવું કંઈ નથી, બધા એક્ઝામ્પલ એકમ સદિશના જ છે, પણ આપણે જે અત્યાર સુધી ભણી ગયા એ બધાનો યુઝ કરીશું આપણે, એટલે કે કેવું ઉપયોગ કરીશું તો કે જુઓ રકમ તમે એક્ઝામ્પલ નંબર નવ જુઓ તો શું કહે છે એમાં, તો કે જો પી અને ક્યૂ અનુક્રમે બિંદુઓ આપેલા છે, પી બિંદુ છે અને ક્યૂ બિંદુ છે બરાબર છે, અને શું કીધું છે તો કે પી ક્યૂની દિશાનો એકમ સદિશ ગોતો। આ તમને યાદ હોય તો આપણે એક્ઝામ્પલ નંબર પાંચ જોયો હતો, શું કીધું હતું, સદિશનું પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ હોય તો અદિશ અને સદિશ ઘટકો કો, એટલે કે સદિશ તમે બનાવ્યો હતો એટલે કે પી અને ક્યુ ઉપર સદિશ બનાવવાનો પી ક્યુ અને એ પી ક્યુની દિશાનું શું ગોતવાનું એકમ સદિશ બરાબર છે, એટલે બંને એક્ઝામ્પલ કેવા છે મર્જ આવ્યા। જુઓ તો એક્ઝામ્પલ નંબર નવ તમને બિંદુ આપેલું છે પી, પી બિંદુ કેટલું આપેલું છે તો કે વન ટુ થ્રી, ક્યુ બિંદુ કેટલું આપેલું છે ફોર ફાઈવ અને સિક્સ, અને મારે ગોતવું છે સદિશ પી ક્યુ એટલે કે અંતિમ બિંદુ માઇનસ પ્રારંભ બિંદુ, અંતિમ બિંદુ એટલે કેટલા છે અહીંયા છે ફોર આઈ ફાઈવ જે અને સિક્સ કે, અને પ્રારંભ બિંદુ શું થવાનું અહીંયા આઈ વત્તા ટુ જે વત્તા થ્રી કે, આવી રીતે લખી શકાય બિંદુને બરાબર છે। ચલો આઈ આઈની બાદ બાકી જે જેની બાદ બાકી અને કે કેની બાદ બાકી, ફોર માઇનસ વન આ થશે થ્રી આઈ, ફાઈવ માઇનસ ટુ આ થવાના થ્રી જે, અને થ્રી માઇનસ થ્રી એટલે આ થવાના થ્રી કે, એટલે આનો જવાબ આવશે થ્રી થ્રી થ્રી, એટલે કે આ તમારું શું થઈ ગયું પી ક્યુ સદિશ મળી ગયો, અને આનો
તમારે ગોતવાનો છે એકમ સદિશ, તો એકમ સદિશ પણ ગોતી લઈએ. એ શું થવાનું? તો કે પહેલાં એનો માન ગોતી લો. આનો માન શું થાય? તો કે 3^9 + 3^9 + 9 + 3^9 એટલે જવાબ શું આવશે? તો કે વર્ગમૂળમાં 27, એટલે કે આ થવાના 9 × 27, એટલે કે આ થવાના 3√3, બરાબર છે. અને આનો આપણે શું ગોતવાનું છે? એકમ સદિશ. એકમ સદિશ ગોતીએ એટલે કે મારે શું ગોતવાનું છે? હવે પી ક્યુ કેપ, એટલે કે પી ક્યુના છેદમાં એનો માન. પી ક્યુ કેટલા હતા? 3i 3j 3k, એના છેદમાં 3√3. બધાને 3√3 આપી દઉં એટલે આ થશે 3√3i + 3√3j + 3√3k = 3 ઉડી જાય તો શું વધશે? તો અહીંયા વધશે 1/√3i + 1/√3j + 1/√3k. આ તમારો જવાબ છે. સાવ સહેલું. માત્ર ને માત્ર તમને શું આપી દીધું હતું? તો કે પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ, એટલે કે એક્ઝામ્પલ નંબર આ 5 અને એક્ઝામ્પલ નંબર 7, એ બંનેને શું આપી દીધું હતું? કમ્બાઈન. એવું ને એવું આપેલું છે. એક્ઝામ્પલ નંબર 6 અને એક્ઝામ્પલ નંબર 7નું કમ્બાઈન જો તો રકમ એક્ઝામ્પલ નંબર 10, કે આપેલ સદિશ એ અને બી હોય તો એ વત્તા બીની દિશાનો એકમ સદિશ મેળવો. મારે ગોતવાનું તો આ જ તે એકમ સદિશ, એટલે શું? તો કે એ સદિશના છેદમાં એનો માન. પણ કોનો? તો કે સદિશ એ અને સદિશ બીનો. શું કીધું તું હવે મને? સરવાળો, બરાબર છે. એક્ઝામ્પલ નંબર 10 ને એક્ઝામ્પલ નંબર 11 બંને એક સરખા એક્ઝામ્પલ છે. નંબર 10 કે એ બરાબર કેટલા આપેલા છે અહીંયા? 2i - j + 2k. બી કેટલા આપેલા છે અહીંયા? -i + j અને -k, અને મારે શું ગોત? + 2k, એનો સરવાળો -i + j -k. આ થશે 2 - 1i + 1+1j + 2 - 1k. જો તો કેટલા વધશે અહીંયા? તો કે આ અહીંયા વધશે 1i + 0j + 1k, એટલે કે આ જવાબ આવશે i + k, એટલે કે આને આમ પણ લખી શકાય 1 0 1, બરાબર છે. અને આનો એકમ સદિશ એટલે કે એનો માન પહેલાં ગોતી લઈએ. આનો માન શું થવાનો? તો કે 1/1 0/0 1/1. જવાબ આવશે વર્ગમૂળમાં 2, એના વડે ભાગી દઈએ એટલે કે a + b એનો માન, એટલે કે એનો એકમ સદિશ એ શું આવશે? તો કે એના માન વડે ભાગી દો. જો કેટલો થવાનો? તો કે આ થશે i + k એના છેદમાં √2 અલગ અલગ આપ્યો છેદમાં, એટલે આ થશે 1/√2i + 1/√2k. આ તમારો જવાબ, બરાબર છે. તો આ તમારા નંબર 9 અને 10 થયા. નંબર 11 સેમ એના જેવો જ, કંઈ જ ફેર નહીં. જોવો તો નંબર 11 એ અને બી, ખાલી આની કિંમત ફરી ગઈ, બાકી બધું એનું એ જ છે. 9 કંઈ જ નથી. જોવો તો એ બરાબર કેટલા આપેલા છે? તો કે નંબર 11માં એ બરાબર આપેલા છે અહીંયા 2i + 2j
માઇનસ ફાઇવ કે, એટલે કે અહીંયા છે ટુ આઈ વત્તા ટુ જે માઇનસ ફાઇવ કે, પછી બી, બી કેટલા આપેલા છે, બી આપેલા છે ટુ આઈ વત્તા જે વત્તા થ્રી કે, એ કિંમત મૂકી દો ટુ આઈ વત્તા થ્રી જે, અરે વત્તા ખાલી જે અને વત્તા થ્રી કે, સરવાળો કરી દો, એટલે કે આ થવાના બે વત્તા બે આઈ, બે વત્તા બે આઈ, બે વત્તા એક આઈ, અને આ થવાના માઇનસ પાંચ વત્તા ત્રણ કે, સરવાળો કરો, જે મળે એ તમને ફાઇનલ આન્સર. જુઓ તો કેટલા મળશે, તો કે બે ને બે ચાર, બે ને એક ત્રણ, અને માઇનસ બે. અને આનો શું ગતિ લેવાનો, એકમ સદિશ. એકમ સદિશ એટલે કે વર્ગમૂળમાં બધાનો વર્ગ, એટલે કે ચારનો વર્ગ કેટલો છે, સોળ. નવ વત્તા ચાર, નવ અને સોળ પચીસ, ને ચાર ઓગણત્રીસ, એટલે કે એ વત્તા બી એના છેદમાં એનો માન, એટલે કે અહીંયા આવશે ફોર આઈ વત્તા થ્રી જે માઇનસ ટુ કે અપોન અંડર રૂટ ટ્વેન્ટી નાઇન, એટલે કે ફોર અપોન અંડર રૂટ ટ્વેન્ટી નાઇન આઈ પ્લસ થ્રી અપોન અંડર રૂટ ટ્વેન્ટી નાઇન જે માઇનસ ટુ અપોન અંડર રૂટ ટ્વેન્ટી નાઇન કે. આ તમારો જવાબ થયો, બરાબર છે. ચાલો સેમ આના જેવો ને જેવો એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાવાની શક્યતા ખરી, બરાબર છે. કદાચ રકમ ફરી પણ જાય, તમને એ માઇનસ બી પણ કહે, તો તમારે શું કરવાનું, બાદબાકી કરવાની અહીંયા, બરાબર. ચાલ ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર જોઈએ. સેમ એ જ એક્ઝામ્પલ છે, પણ થોડોક ટ્વિસ્ટ કરીને પૂછેલો છે, જોઈ લઈએ. એક્ઝામ્પલ શું કહેવા માગે છે, નંબર બાર, કે તમને આપેલો છે એ બરાબર કોઈ એક સદિશ, અને આ દિશામાં પણ એનું માન કેટલું આવવું જોઈએ, એનું માન આવવું જોઈએ સાત એકમ. એકમ તો હોવું જ જોઈએ, એકમ વગરનું સદિશ નકામ. એટલે કે સાત એકમ ક્યારે કહેવાય, તો કે ધારો કે કોઈ એક સદિશ છે એ બાર આઈ માઇનસ ટુ જે, આ એક સદિશ છે, બરાબર. અને આ સદિશનો મારે માન ગોતવાનો છે શું, સાત એકમ. હવે પહેલાં તો સદિશ એક એક તો ગોતવાનું જ, તે શું મળશે, તો કે એના છેદમાં એના માન વડે ભાગવાનું. પણ કેટલા વડે ગુણવાનું જોઈએ, તો કે સાત એકમ, એટલે કે અહીંયા સાત વડે ગુણી દેવાનું, બસ આટલું જ કરવાનું. જુઓ તો પહેલાં આનું માન શું થાય, તો કે આનો માન થશે વર્ગમૂળમાં એકનો વર્ગ એક, અહીંયા ચાર, આ થવાના પાંચ, બેનો વર્ગ ચાર થાય, ચાર ને એક પાંચ, એના માન વડે ભાગી દઈએ, એટલે કે એ કેપ બરાબર સદિશ એના છેદમાં એનો માન, એટલે કેટલા થવાના, તો કે આઈ માઇનસ ટુ જે અપોન અંડર રૂટ ફાઇવ, એટલે કે આ વન અપોન અંડર રૂટ ફાઇવ માઇનસ ટુ અપોન અંડર રૂટ ફાઇવ જે. પણ આ એકમ સદિશ મળ્યો, મારે આનો માન કેટલો લાવવાનો છે, આનો માન એક થઈ ગયો, હવે મારે કેટલા લાવવાના છે, સાત લાવવાના છે, સાત એકમ, એટલે કે આના કેટલા વડે ગુણવાના મારે, તો કે સાત વડે ગુણવાના. કોને, તો કે આ અદિશને, એટલે કે આ જે સદિશ છે એનું શું કરવાનું મારે, હવે અદિશ ગુણાકાર. તો આ થઈ ગયો શું, એનો અદિશ ગુણાકાર, એટલે કે આજે જવાબ આવ્યો તો એનું કેટલા વડે ગુણું છું, સાત વડે. સાત એટલે અદિશ સંખ્યા છે, સાત અહીંયા સદિશ ભેગું ગુણાય, એટલે કે સાત એકા સાત, સાતના છેદમાં વર્ગમૂળમાં પાંચ આઈ, સાત દુને ચૌદ, ચૌદના છેદમાં વર્ગમૂળમાં પાંચ જે. આ જે મળે એ તમને મળશે, એનું માન હશે, તમે માનની ગણતરી કરશો તો સાત હશે, અને એની દિશા, દિશા આની આ જ દિશા છે, કે વન માઇનસ ટુ આઈ. જુઓ તો આમાં વન માઇનસ ટુ આઈ કોમન નીકળતા હશે, એટલે તમે કંઈક કોમન કાઢશો તો પછી વન માઇનસ ટુ આઈ બાર નીકળતા હશે. તો આ રીતની ગણતરી કરવાની થાય. સેમ આના જેવો જેવો એક્ઝામ્પલ નંબર તેર.
જુઓ તો નંબર 13 માં શું આપેલું છે, તો કે નંબર 13 માં આપેલું છે કે સદિશ આપેલો હતો કયો, અહીંયા આપેલો તો 1-2y, અહીંયા કયો આપેલો છે 5y-j + 2k, એટલે કે અહીંયા સદિશ આપેલો છે 5i-j + 2k, બરાબર છે. અને અહીંયા 7ની બદલે કેટલા ગોતવાના છે, હવે 8 ગોતી લઈએ. નંબર 13, પહેલાં તો આનો માન ગોતી લઈએ. માન બરાબર શું થાય, તો કે વર્ગમૂળમાં બધાનો વર્ગ, 5નો વર્ગ, 25, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4. આનો જવાબ થશે વર્ગમૂળમાં 30. વર્ગમૂળમાં 30. ચાલો એનો પહેલાં એકમ સદિશ ગોતી લઈએ, એટલે કે એના માન વડે ભાગી દઈએ. આનો માન 5i-j + 2k એના છેદમાં વર્ગમૂળમાં 30, એટલે કે 5ના છેદમાં વર્ગમૂળમાં 30i-1/√30j + 2/√30k આ જે મને મળ્યું એ શું મળ્યું, એકમ સદિશ. પણ મારે એનો કેવો ગોતવાનો છે માન, તો કે 8 માન થાય એવો એકમ સદિશ ગોતવાનો છે. એટલે કે 8 × a શું થશે, તો કે 8 × 5√30i-1/√30j + 2/√30k. અને આ શું થઈ જાય, તો કે અહીંયા થશે અદિશ ગુણાકાર. 8 અદિશ છે, અંદર સદિશ ગુણાકાર થાય, એટલે કે 8×45 એના છેદમાં વર્ગમૂળ 30i-8√30j અને 8×16√30k. આ તમને જે મળે એ તમારો ફાઇનલ આન્સર, બરાબર છે. ચાલો તો આ સાથે આપણે આજના એક્ઝામ્પલ સાથે આ વિડીયો રાખીએ છીએ. હજી પણ બીજા એક્ઝામ્પલ બાકી રહી ગયા છે, દિક કોસાઇનના, એ એક્સરસાઇઝ 2ના બાકીના એક્ઝામ્પલ નંબર આપણે 15થી યાદ રાખશું. હવે જે વચ્ચે 2 એક્ઝામ્પલ મેં બાકી રાખ્યા હતા, એ એક્ઝામ્પલ નંબર 14 અને 15, એ રીતે ગણીને તમે લખી નાખજો તમારી ફેર બુકમાં. અને હવેથી આપણે ક્રમશઃ 16, 17, 18 એવી રીતના એક્ઝામ્પલ ગણવાના શરૂ કરીશું નેક્સ્ટ વિડીયોમાં. અત્યારે આ ભાગમાં માત્ર ને માત્ર આટલું જ. તો મિત્રો મળીએ નેક્સ્ટ ભાગમાં, ત્યાં સુધી આવજો.